Hello everyone, myself Monica Patel, lecturer in Electrical Department in VPMP Polytechnic Gandhinagar. Today's topic is Alternating Current System Part 2 in Unit Number 1 Fundamentals of Electrical Engineering and Magnetic Circuit in Subject Applied Electricals and Electronics Engineering. Now, Objective Terms related to alternating currents. RMS value, average value, form factor, peak factor, phase difference and power factor. આગળના વિડિયોમાં આપણે ટર્મ્સ રિલેટેડ ટુ અલ્ટરનેટિંગ ઈએમએફમાં આપણે સાયકલ, ફ્રિકવન્સી, ટાઈમ પિરિયડ, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એન્ડ મેક્સિમમ વેલ્યુ વિશે વાત કરી હતી. આજના ટોપિકમાં આપણે આ 7 ડેફિનેશન્સ એટલે કે RMS વેલ્યુ, एवरेज वैल्यू, फॉर्म फैक्टर, पीक फैक्टर, फेज, फेज डिफरेंस एंड पावर फैक्टर विषे बात करीशु. नाउ आरएमएस वैल्यू. द आरएमएस वैल्यू ऑफ द अल्टरनेटिंग करंट इज डिफाइंड एज दैट वैल्यू ऑफ द डायरेक्ट करंट विच इज रिक्वायर्ड टू बी पास्ड थ्रू अ रजिस्टर टू प्रोड्यूस द सेम अमाउंट ऑफ हीट प्रोड्यूस्ड बाय द अल्टरनेटिंग करंट when passed for the same period through the same value of the resistor. એટલે કે જ્યારે કોઈ પ્રતિરોધમાંથી ડાયરેક્ટ કરંટને અમુક સમય માટે પસાર કરવાથી જેટલી ઉષ્મા પેદા થાય એટલી જ ઉષ્મા એ જ સમય માટે એ જ પ્રતિરોધમાં પેદા કરવા માટે જે કિંમતનો અલ્ટરનેટિંગ કરંટ પસાર કરવો પડે તે કિંમતને અલ્ટરનેટિંગ કરંટની અસરકારક કિંમત એટલે કે RMS વેલ્યુ, RMS કિંમત કહેવામાં આવે છે. આ જે ઇક્વેશન્સ છે IRMS ઇક્વલ ટુ આઈ મેક્સિમમ અપન રૂટ ટુ. સો IRMS ઇક્વલ ટુ 0.707 ઇન્ટુ આઈ મેક્સિમમ. નાઉ એવરેજ વેલ્યુ. Average value of electric current is defined as that value of direct current which transfer the same amount of charge in a circuit which is transferred by an alternating current flowing through the same circuit for the same period. એટલે કે કોઈ સર્કિટમાંથી અમુક સમય માટે અલ્ટરનેટિંગ કરંટ પસાર કરવાથી જેટલો ચાર્જ ટ્રાન્સફર થાય એટલો જ ચાર્જ એ જ પરિપથમાંથી એટલા જ સમય માટે ડાયરેક્ટ કરંટની જે કિંમતથી ટ્રાન્સફર થાય તે કિંમતને અલ્ટરનેટિંગ કરંટની એવરેજ વેલ્યુ કહેવામાં આવે છે. તો આઈ એવરેજ ઇક્વલ ટુ 2i મેક્સિમમ ડિવાઈડ બાય પાઈ. સો આઈ એવરેજ ઇક્વેશન છે 0.637 I maximum. Now, third definition of form factor. The ratio of RMS value and average value of an alternating quantity is known as the form factor. એટલે કે આપણે આગળ જે RMS value અને average value જે definitions જોઈ તો એ બંનેનો ratio એટલે કે ગુણોત્તર એટલે કે RMS કિંમત અને એવરેજ કિંમત ના ગુણોત્તરને ફોર્મ ફેક્ટર કહેવામાં આવે છે. એને કે એફ વડે દર્શાવવામાં આવે છે. તો ફોર્મ ફેક્ટર ઇક્વલ ટુ RMS વેલ્યુ ડિવાઈડ બાય એવરેજ વેલ્યુ. સો ઇક્વેશન ઇક્વલ ટુ ફોર અ પ્યોર સાઇનોસોઇડલ વેવફોર્મ ધ ફોર્મ ફેક્ટર વિલ ઓલવેઝ બી ઇક્વલ ટુ 1.11. એટલે કે સાઇન વેવ પ્રમાણે બદલાતા કરંટ, વોલ્ટેજ કે ક્વોન્ટિટી માટે ફોર્મ ફેક્ટરની કિંમત 1.11 છે. નાઉ ફોર્થ ડેફિનેશન ઓફ પીક ફેક્ટર ઓર ક્રિસ્ટ ફેક્ટર ઓર એમ્પ્લિટ્યુડ ફેક્ટર. પીક ફેક્ટર ઇઝ ધ રેશિયો ઓફ ધ મેક્સિમમ વેલ્યુ એન્ડ ધ RMS વેલ્યુ. એટલે કે મેક્સિમમ કિંમત અને RMS કિંમતના ગુણોત્તરને પીક ફેક્ટર કહેવામાં આવે છે. અહીંયા તમને
જે ઇક્વેશન્સ દેખાય છે એ છે ક્રિસ્ટ ફેક્ટર, એટલે કે ક્રિસ્ટ ફેક્ટર ઇક્વલ ટુ રેશિયો ઓફ પીક ફેક્ટર ડિવાઈડ બાય આરએમએસ ફેક્ટર, એટલે કે વી મેક્સિમમ ડિવાઈડ બાય 0.707 ઇન્ટુ વી મેક્સિમમ. સો વી મેક્સિમમ કેન્સલ આઉટ, સો 1/0.707 તો રૂટ ટુ, એન્ડ રૂટ ટુ વેલ્યુ 1.414. તો આ 1.414 જે વેલ્યુ જે છે એ પીક ફેક્ટરની વેલ્યુ છે. નાઉ 5 ડેફિનેશન ઓફ ફેઝ. ફેઝ ઓફ એન અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી ઇઝ ધ ટાઈમ રિક્વાયર્ડ ફોર ઇટ ટુ રીચ ટુ અ સર્ટેન વેલ્યુ. એટલે કે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી માટે ફેઝ એટલે શૂન્ય પછી અમુક કિંમતે પહોંચવા માટેનો સમય. અહીંયા તમને જે સાઇનોસોઇડલ જોવા મળે છે એમાં જે સાઇનોસોઇડલ વેવફોર્મ છે એમાં ફેઝને સમયમાં, રેડિયન કે ડિગ્રીમાં દર્શાવી શકાય છે. અહીંયા તમને જે 90 એંગલ, 180 એંગલ, 270 એંગલ, 360 એંગલ વડે ભી તમે દર્શાવી શકો છો, કાં તો રેડિયનમાં પાઈ, 2π, 3π વડે ભી તમે દર્શાવી શકો છો ફેઝમાં. તો આ અલ્ટરનેટિંગ વોલ્ટેજનું જે ફેઝ જે છે, ઓકે, એમાં અહીંયા સપોઝ માની લો કે સાઇનોસોઇડલ વેવફોર્મ વી ઇક્વલ ટુ વી મેક્સિમમ 2π 5t છે, એટલે કે એની મેક્સિમમ વેલ્યુ, વી મેક્સિમમ વેલ્યુ અહીંયા છે. કેટલા એંગલે છે? તો 90 એંગલે છે. સેમ ડાયરેક્શનમાં એ વી મેક્સિમમ વેલ્યુ ડાઉન થાય છે. તો એંગલ કેટલાએ થયો? 180 ડિગ્રીએ થયો. તો આ રીતે ફેઝની ડેફિનેશન્સ જે છે એ ડિગ્રીમાં કે રેડિયનમાં દર્શાવી શકાય છે. ઓકે, અને ફેઝની આ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી પણ આપણે જાણી શકીએ છીએ. નાઉ ફેઝ ડિફરન્સ. ઇન અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીઝ ફેઝ ડિફરન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ રાધર દેન ધી ફેઝ. ધ ટુ ક્વોન્ટિટીઝ આર સેડ ટુ બી ઇન ફેઝ વેન ધેર વેલ્યુ બીકમ મેક્સિમમ એટ ધ સેમ ટાઈમ ઇન ધ સેમ ડાયરેક્શન્સ. એટલે કે જ્યારે બે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી એક દિશામાં મહત્તમ થતી હોય ત્યારે તેની મહત્તમ કિંમત માટેના ફેઝના તફાવતને ફેઝ તફાવત કહે છે. અહીંયા તમને જે સાઇનોસોઇડલ ગ્રાફ, જે વેવફોર્મ જોવા મળે છે એમાં બે ક્વોન્ટિટી છે. સપોઝ માની લો કે આ ક્વોન્ટિટી છે ઈએમએફ, એન્ડ સેકન્ડ જે છે આ જે છે એ છે કરંટ. ઓકે, તો એ બંને વચ્ચેની જે ક્વોન્ટિટી છે એ બંને વચ્ચેનો ડિફરન્સ, એટલે કે ઈએમએફ જે છે એ 0થી સ્ટાર્ટ થાય છે અને જ્યારે કરંટ જે છે અહીંયા કંઈક માઇનસ પોઈન્ટથી સ્ટાર્ટ થાય છે, તો એ બંને વચ્ચેનો જે ડિફરન્સ જે જોવા મળે છે એ કેટલો હશે? થીટા હશે, જે તમને અહીંયા જોવા મળે છે. તો આ રીતે બે ક્વોન્ટિટીનો ફેઝ ડિફરન્સ જે છે એ કેટલું છે એ તમે વેવ ફોર્મ ઉપરથી તમે ફાઇન્ડ કરી શકો છો. નાઉ પાવર ફેક્ટર. ઇન એસી સર્કિટ કોસાઇન ઓફ ધ ફેઝ એંગલ બિટવીન ધ વોલ્ટેજ એન્ડ કરંટ ઇઝ કોલ્ડ ધ પાવર ફેક્ટર. અહીંયા તમને 3 સાઇનોસોઇડલ ગ્રાફ આપેલા છે. તો એમાં એટલે કે પાવર ફેક્ટર એટલે કે એસી સર્કિટમાં વોલ્ટેજ વેવ અને કરંટ વેવ વચ્ચેના ફેઝ એંગલના કોસાઇનને પાવર ફેક્ટર કહે છે. અહીંયા ફેઝ એંગલ જે છે એને આપણે 5 વડે દર્શાવ્યો છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો અહીંયા 3 પાવર ફેક્ટરની વાત કરવામાં આવી છે. એમાં ફર્સ્ટ જે પાવર ફેક્ટર જે છે એમાં રેઝિસ્ટિવ સર્કિટ કે વોલ્ટેજ અને કરંટ જે છે એ શૂન્યથી સ્ટાર્ટ થાય છે સેમ ડાયરેક્શનમાં, સેમ પાવર ફેક્ટર, સેમ ફેઝમાં. ઓકે, તો એ બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ હશે એ શૂન્ય છે. સો 5 = 0. સો પાવર ફેક્ટર
is unity. And resistive circuit માં power factor 0 હોવાથી power factor ને આપણે unity કહી શકીએ છીએ. Now second waveform છે એ inductive circuit નો waveform છે. એમાં voltage અને current વચ્ચે કઈક 5 angle જોવા મળે છે, એટલે કે cosine angle કઈક જોવા મળે છે, એ કઈક 5 જેટલો છે. તો શું થયું કે કરંટ જે છે એ વોલ્ટેજ કરતાં 5 ડિગ્રી પાછળ સ્ટાર્ટ થાય છે એમ કહી શકાય, એટલે કે લેગિંગ કરે છે. ઓકે, તો એના ઉપરથી આપણે જે પાવર ફેક્ટર જે છે એ લેગિંગ છે એમ કહી શકાય. ઓકે, નાઉ થર્ડ જે વેવફોર્મ જે છે એ કેપેસિટિવ સર્કિટ માટેનો વેવફોર્મ છે. એમાં કરંટ જે છે, એટલે કે કરંટનો જે ગ્રાફ છે એ વોલ્ટેજ કરતાં આગળ છે, એટલે કે એમ કહી શકાય કે કરંટનો વેવ કરંટ જે છે એ વોલ્ટેજ કરતાં લીડ કરે છે, એટલે કે એ બંને વચ્ચેનો જે ડિફરન્સ જે 5 જોવા મળે છે એ 5 એ કરંટનો લીડ કરતો હોવાથી તમને 5નો કંઈક લીડિંગ આન્સર પાવર ફેક્ટર જોવા મળશે. તો એમ કહી શકાય કે કેપેસિટિવ સર્કિટમાં પાવર ફેક્ટર જે છે એ લીડિંગ ટાઈપનું પાવર ફેક્ટર છે. આ રીતે પાવર ફેક્ટરના 3 સર્કિટ પ્રમાણે 3 અલગ અલગ વેવફોર્મ જોવા મળે છે. થેન્ક યુ.